પ્રાયોજક છે ડ્રીમ સિટી, દઢાલ જીતાલી રોડ, અંકલેશ્વર. નમસ્કાર, હું મેઘના રાણા, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ગુજરાતની અંકલેશ્વર સહિત 5 જીઆઈડીસીને ક્રિટિકલી પોલ્યુટેડ જાહેર કરાઈ. પ્રદૂષણનો આંક 80.81 આવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કાર્યવાહી કરી. કરોડોના વિસ્તૃતિકરણ અને નવા પ્રોજેક્ટો પર બ્રેક. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પરના પ્રતિબંધના અમલની પર્યાવરણ પ્રેમીઓની માંગણી. તંત્રની પીઓપીની મૂર્તિ બનાવવા અને વેચાણ ન કરવા અપીલ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવા અનુરોધ. લાંબા વિરામ બાદ ખેતીને જીવનદાન આપતા મેઘરાજા. ભરૂચ જિલ્લાના જંબુસરને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ. વાલિયા, ભરૂચ, અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. મોડી રાત્રિએ વરસેલા વરસાદે સવારે વિરામ લીધો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતની 5 જીઆરડીસીને અત્યંત વધારે પ્રદૂષણ ફેલાવતી જીઆરડીસીમાં મૂકીને તેની પરિસરના વિસ્તારને ક્રિટિકલ પોલ્યુટેડ વિસ્તાર જાહેર કર્યા છે, જેમાં અંકલેશ્વર જીઆરડીસીનો સમાવેશ થાય છે. લાંબી લડત અને પ્રયાસો બાદ માંડમાંડ ક્રિટિકલ પોલ્યુટેડમાંથી બહાર નીકળેલ અંકલેશ્વર જીઆરડીસીમાં અનેક વિસ્તૃતિકરણ અને નવા પ્રોજેક્ટને બ્રેક લાગી જશે. અંકલેશ્વર સહિત રાજ્યની વડોદરા, સુરત, વાપી અને વટવા જીઆઈડીસીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ક્રિટિકલ પોલ્યુટેડ જાહેર કરતા લાંબા સમય સુધી વિસ્તૃતિકરણ અને નવા પ્રોજેક્ટો પર પૂર્ણ પાબંદી લાગી જવા પામી છે. ક્રિટિકલી પોલ્યુટેડ સ્ટેટ્સમાં ઉદ્યોગો દ્વારા ફેલાતા જળ, જમીન અને વાયુના પ્રદૂષણનો આંક 70ની ઉપર પહોંચી જાય ત્યારે મૂકવામાં આવે છે. અંકલેશ્વર જીઆઈડીસીનો આ આંક 80.81 આવતા લાંબી લડત અને પોલ્યુશનને નાથવાની કવાયત બાદ થોડા સમય પૂર્વે જ ક્રિટિકલી પોલ્યુટેડમાંથી અંકલેશ્વર જીઆઈડીસી બહાર આવી હતી. કેટલાક બેજવાબદાર ઉદ્યોગોને થોડા રૂપિયા બચાવવાની માનસિકતાના કારણે સમગ્ર અંકલેશ્વર જીઆઈડીસી બદનામ થઈ રહી છે, ત્યારે આવા ઉદ્યોગો પર લગામ કરવામાં આવે તે જરૂરી છે. ક્રિટિકલી પોલ્યુટેડ સ્ટેટ્સમાં ઉદ્યોગો દ્વારા ફેલાતા જળ, જમીન અને વાયુના પ્રદૂષણનો આંક 70ની ઉપર પહોંચી જાય ત્યારે મૂકવામાં આવે છે. ભરૂચ શહેરમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ તથા પ્રતિમાઓ બનાવવા તથા વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા પરિપત્ર અંતર્ગત પાલિકા દ્વારા તેના અમલ માટે તાકીદ કરવામાં આવી છે, પરંતુ તેના અમલ માટે તંત્રનો અભાવ હોવાથી કેટલાય મૂર્તિકારો પીઓપીની મૂર્તિઓ બનાવી રહ્યા છે. બીજી બાજુ પર્યાવરણ પ્રેમીઓ તંત્રને ધંધોળી તેના અમલ માટેની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પ્રદૂષણને અટકાવવા માટે આપેલ સૂચનાનો હવાલો આપી આ વર્ષે ગણેશ ઉત્સવ તેમજ દશામાના ઉત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની બનાવટ અને વેચાણ ન કરવા તાકીદ કરવામાં આવી છે. જો કે તેના અમલ માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી ન હોવાથી કેટલાય મૂર્તિકારો પાસે પ્લાસ્ટર ઓફ પેરિસની મહાકાય મૂર્તિઓના ઓર્ડર મળ્યા હોય તે માટે મૂર્તિકારો કાર્ય કરવા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભરૂચની સચેતના સહિત ઉત્સવ સમિતિ દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી 2 માસ પૂર્વે જ આ અંગે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોવાના આક્ષેપ પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે. વિસર્જન સમયે આવા પાણીની ઊંડા પાણીની સમસ્યાના કારણે આ મૂર્તિ વિસર્જન કરવા માટે બહુ મોટી તંત્રને પણ તકલીફ પડતી હોય છે. આ મૂર્તિ વિસર્જન કર્યા પછી અંદર રહેતા જળચરોને પણ પોતાનું જીવન જોખમાય છે, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો તંત્ર જાગૃત થાય અને નજીકના સમયની અંદર જાહેરનામું પાડે નહીં, પણ એના અગાઉના એટલે સમજો કે 60 કે 70 દિવસ પહેલાં જો જાહેરનામું બહાર પાડી દે અને તાત્કાલિક કાયદેસર પગલાં ભરીને જે પીઓપીની મૂર્તિઓ બનાવે છે મોટા પ્રમાણમાં એ લોકોને નોટિસ પાડીને કાયદેસરની કાર્યવાહી કરી અને એને બંધ કરાવી દે તો આ જે પર્યાવરણનું મૂળનું નુકસાન થાય છે એ થતું અટકી જાય છે અને તંત્ર પણ વિસર્જન સમયે કોઈ તકલીફ પડતી નથી. માટીની મૂર્તિઓ બનાવે અને કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરે તેવા સંજોગો કોઈ ઘટના પણ બનતી નથી, કારણ કે સ્થાનિક રહેવાસીઓ નજીકમાં આવેલા જળકુંડો વહીવટીતંત્ર તરફથી બનાવેલા આવે છે. ત્યાં ફાયર એન્ડ સેફટીના અને એનજીઓના ઘણા લોકો સ્વયંસેવકો ત્યાં હાજર હોય છે અને કોઈને તકલીફ નથી પડતી, કોઈ જાનહાનિ થતી નથી. ભરૂચનગરમાં ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓનું સ્થાપન થાય તે માટે પાલિકા પ્રમુખ સુરભીબેન તમકવાલાએ પ્રજાજનોને અપીલ કરવા સાથે શ્રીજી વિસર્જન માટે આ વર્ષે 3થી વધુ કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મૂર્તિને છેલ્લે જ્યારે વિસર્જન કરવાનું આવે છે ત્યારે ગમે ત્યાં ન મૂકતા નગરપાલિકા દ્વારા એક જળકુંડ બનાવવામાં આવશે. એ જળકુંડમાં એ નર્મદા માતા નર્મદાનું જળથી એ જળકુંડ ભરવામાં આવશે અને દશા માતાની મૂર્તિનું એ જળકુંડમાં જ વિસર્જન કરો એવો હું દરેક ભક્તજનો પાસે હું આગ્રહ રાખું છું, જેથી કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે. જળકુંડ કઈ જગ્યાએ બનશે? જળકુંડ અમે ટૂંક સમયમાં નક્કી કરી ને ફરી એકવાર ડિક્લેર કરી દઈશું. ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવતા
મૂર્તિકારો પણ ઉત્સવ પ્રેમીઓમાં પર્યાવરણ અંગે જાગૃતતા વધી રહી હોવાનું જણાવી આ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવી રહ્યા છે. ગણપતિ કા મોસમ મેં પૂજા કે લીએ ગણપતિ મિટ્ટી કા ગણપતિ બનાને કે લીએ આયા હૈ. યહાં પે 200 સે જ્યાદા મૂર્તિ બનાયા ગણપતિ કા. ઓર યહાં પે જો નર્મદા માયા કા જો જલ હૈ ઇસમે સે વિસર્જન કે લીએ મિટ્ટી કા મૂર્તિ ડાલેગા તો જલ્દી સે નિકલ જાયેગા ઓર નર્મદા માયા અચ્છી રહેગા. દર વર્ષે મહાકાય શ્રીજી પ્રતિમાઓના વિસર્જન અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના કારણે પીઓપી મૂર્તિઓના કારણે સર્જાતી સમસ્યાઓના નિવારણ માટે આસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વહેલા જાગવાની જરૂર છે, પણ માત્ર કાગળ પર ઘોડા દોડાવવામાં માહિર તંત્ર તે પ્રત્યે હાલ તો બેદરકાર જોવા મળી રહ્યું છે. બે દિવસની અકરાવનારી ગરમી અને બફારા બાદ ભરૂચ શહેર જિલ્લામાં મોડી રાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર પુનઃપધરામણી કરી હતી. જો કે તેમાં જંબુસર તાલુકો બાકાત રહેવા પામ્યો હતો, જ્યારે વાલિયામાં સૌથી વધુ 41 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. બે દિવસથી ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદના લંબાતા જતા વિરામથી ચિંતાતુર બનેલ ધરતીપુત્રોને પ્રજાજનોને ઠંડક પહોંચાડતા મધ્યરાત્રી બાદ ભરૂચ શહેર સહિત જિલ્લામાં વાદળોનો ગડગડાટ અને ધડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો અને વહેલી સવાર સુધી ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમીધારે વરસાદ વરસતો રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી વાલિયામાં સૌથી વધુ 41 મિલીમીટર, જ્યારે જંબુસરમાં બિલકુલ વરસાદ વરસ્યો ન હતો, જ્યારે અંકલેશ્વરમાં 39 મિલીમીટર, ભરૂચમાં 34 મિલીમીટર, હાંસોટમાં 34 મિલીમીટર, વાગરામાં 17 મિલીમીટર, ઝઘડિયામાં 7 મિલીમીટર, નેત્રંગમાં 30 મિલીમીટર અને આમોદમાં 4 મિલીમીટર મળી જિલ્લામાં 21 જુલાઈની સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં 206 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જો કે સવારના 6 કલાક બાદ વરસાદનું જોર નરમ પડવા સાથે બપોર સુધીમાં તો સૂર્યદેવતા પુનઃ પૂર્ણરૂપે હાજર થઈ જતા પુનઃ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ બની આવેલ વરસાદથી પાકને જીવનદાન મળવા સાથે સારા ચોમાસાની આશા જળવાઈ રહે. ભરૂચ જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 35મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. ભરૂચની ધી પાયોનિયર હાઈસ્કૂલ ખાતે મળેલ વાર્ષિક સામાન્ય સભાનું ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના મહામંત્રી રમેશભાઈ ઠક્કર, ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ ટેલર, વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ નિલેશભાઈ ચદ્દરવાલા સહિત અન્ય શૈક્ષણિક સંગઠનોના આગેવાનો અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભામાં વાર્ષિક નાણાકીય અહેવાલ રજૂ કરવા સાથે શિક્ષકોના ઉત્થાન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક વર્ષ 2018-19માં નિવૃત્ત થયેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનું સંસ્થા દ્વારા સન્માન કરી તેઓને નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 35મી વાર્ષિક સામાન્ય સભામાં ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારી ક્રેડિટ સોસાયટી લિમિટેડ તેમજ ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારી કલ્યાણ નિધિ ટ્રસ્ટના હોદ્દેદારો અને જિલ્લાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, રોટરી ક્લબ ઓફ ભરૂચ, રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ઉપક્રમે એકત વિદ્યાલય વિષય પર વક્તવ્ય યોજાયું હતું. એકલ વિદ્યાલય એક નવો દ્રષ્ટિકોણ છે, જેમાં કિસાનોના અને ગ્રામીણ વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. આ નવા કોન્સેપ્ટ અંગે ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટી વનબંધુ પરિષદના વક્તાએ માહિતી આપી હતી. એક શિક્ષક, એક શાળા અને એક ગામના કોન્સેપ્ટની માહિતી આપવામાં આવી હતી. BDMA ના હોલમાં આ કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, રોટરી ક્લબ ઓફ ભરૂચ, રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી અને ભરૂચ સિટીઝન કાઉન્સિલના ઉપક્રમે યોજાયો હતો. નરેન્દ્ર મોદી બોલતે હૈ કે મેં ગાંવો કો કિસાન કી આમદની બઢાઉંગા, મેં ગાંવો કે લોગો કો આઈ વિલ ડેવલપ ધેમ. But he knows in antare andar se malum hai unko ki ye sarkari tantra jo hai it is not strong enough to take the developmental activities down to the ground to the common. Here Ekal stands there. In our jagaran, that is empowerment or awakening, we motivate and inform and kya bolte unko jagran karte hain ki these are the projects, these are the programs, ye hum government se lekar we can.
ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે IOCના ચીફ એરિયા મેનેજર મુકેશકુમાર તેમજ ફિલ્ડ ઓફિસર રાજેન્દ્ર ગરબનની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ ઇન્ડિયન ગેસ સર્વિસ દ્વારા LPG પંચાયત તેમજ સેફ્ટી ક્લિનિકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર IJ ગામિત, ભાજપ જિલ્લા મહામંત્રી દિવ્યેશ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરવીબેન તમાકુવાલા સહિત અન્ય અગ્રણીઓએ કુકિંગ ગેસના વપરાશ અંગે માર્ગદર્શન આપવા સાથે ઉજ્જવલા યોજના હેઠળના નવા લાભાર્થીઓને ગેસ બોટલોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે લાભાર્થીઓ સહિત વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રતનનગર કોમ્પ્લેક્સમાં આવેલ મોડ ENT હોસ્પિટલના બીજા વર્ષના મંગળ પ્રવેશે આયોજિત નિઃશુલ્ક નિદાન કેમ્પમાં કાન, નાક, ગળાના રોગથી પીડાતા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું, જેનો ભરૂચ સહિત આસપાસના દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ઓપરેશનની જરૂરિયાતવાળા તેમજ લેબોરેટરી અને ઓડિયોમેટ્રીની તપાસ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું. ડોક્ટર દત્ત મોડ, ડોક્ટર ખુશ્બુ મોડ સહિત તેમના સ્ટાફે કેમ્પમાં સેવાઓ આપી હતી. અંકલેશ્વરના ખરોડ પાસે દર્શન હોટલ સામે ઉભેલી ટ્રકની પાછળ આઈસર ટેમ્પો અથડાતા ટેમ્પામાં સવાર એક ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ખરોડ ચોકડી પાસે દર્શન હોટલ સામે નેશનલ હાઈવે પર ડમ્પર ઊભું હતું. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાના ચાલકે ડમ્પર પાછળથી અથડી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પાના કેબિનનો કચ્છરઘાટ નીકળી ગયો હતો. ટેમ્પામાં સવાર લાલા ગોસ્વામીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ દોડી આવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ ભાવના ફાર્મ સોસાયટીમાં રહેતા યુવક કોલેજ જવાનું કહી નીકળ્યો હતો, જે ઘરે પરત ન ફરતા પરિવારજનો શોધખોળ કરતા અંતે યુવકનો કોઈ જ પતો ન લાગતા શહેર પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વરની ભાવના ફાર્મ સોસાયટીમાં રહેતો 19 વર્ષીય વેદાંત હરીશભાઈ પટેલ ગત 20મીના રોજ વાલિયા ખાતે કોલેજ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. તે આજ દિન સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ સગા સંબંધીઓ તેમજ તેના મિત્રોને ત્યાં શોધખોળ શરૂ કરી હતી, જો કે તેનું કોઈ પત્તો ન મળતા અંતે પરિવારજનોએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના લુણાના વડગામમાં ખેતી કામ કરતા બળદને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા બળદનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સંખેડા તાલુકાના લુણાધરા વડગામની સીમમાં વીજળીના વાયરો નીચી ઊંચાઈએ હોવાથી વારંવાર વીજ કરંટ લાગવાના બનાવ બને છે. આવા બનાવોમાં અગાઉ પશુઓના મોત પણ નીપજ્યા હોવાના બનાવ બન્યા છે. આ સમસ્યા અંગે વીજતંત્રને વારંવાર જાણકારી કરી હોવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તેવામાં માત્ર 4 ફૂટ ઊંચાઈ આવેલ વીજ વાયરોનો કરંટ લાગતા બળદનું સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પરવેટા ગ્રામ પંચાયતના ગામ લુણાધરા વડગામના ખેડૂત અશ્વિન તડવીએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોટી હોનારત સર્જાય તેવી સંભાવના છે. છેલ્લા 1 વર્ષથી અરજી આપેલી હતી અને અહીંના જે સેજામાં આવતો હેલ્પર છે એ પણ જાતે જોઈને ગયા છે, છતાં પણ આ વસ્તુનું ધ્યાન દોરવામાં આવ્યું નથી. તો આજે અમારો એક બળદ મળી ગયો. ભવિષ્યમાં આ લોકો એક મોટી દુર્ઘટના બને એની રાહ જોઈને બેઠા હતા કે કયા કારણસર આ લાઇનની કોઈ ધ્યાન દોર્યું નથી. જમીનથી
4 ફૂટ અદ્ધર છે, તો એક વર્ષથી આપણે અરજી આપેલી છતાં પણ કોઈ ધ્યાન દોર્યું નથી. નિગમમાં પણ અમે રજૂઆત કરી હતી અને નસવાડી જીબોર્ડમાં પણ અમે અરજી આપેલી અને વારંવાર રજૂઆત મૌખિક પણ રજૂઆત કરેલી. આજ દિન સુધી કોઈ ધ્યાન દોરવામાં આવેલું નથી. આજે અમારો બળદ એક યંગ બળદ મળી ગયો છે કણટ લાગવાથી. આજે તો બળદ મળી ગયો પણ ભવિષ્યમાં કોઈ ખેડૂતને પણ કણટ લાગે એવી કન્ડિશન છે. આજે પરવેટા મુકામે એક બળદને ઇલેક્ટ્રિક શોક લાગવાથી પ્રાણઘાતક અકસ્માત નડ્યો છે એવી અમને જાણ અમારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ મારફતે થઈ, જેમાં વાયરો નીચા હોવાનું જાણવા મળેલ. એમાં અમે આવતીકાલે નસવાડી ખાતેની સમગ્ર ટીમ મોકલી અને વાયર ઊંચા લઈ ભયમુક્ત રહે એ રીતની પ્રયત્ન કરવાના. આમોદ તાલુકાના અછૂત ગામે સોલાર લાઇટોની બેટરી વારંવાર ચોરી થવાની બૂમો ઉઠવા પામી છે. આમોદ તાલુકાના અછૂત ગામે રાત્રિના સમયે લોકોને ઉજાસ મળી રહે તે હેતુથી દરેક ફળિયામાં સોલાર બેટરી વડે ચાલતી લાઇટો લગાવેલી છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો બેટરીઓની ચોરી કરે છે અને વિકાસના કામોને નુકસાન પહોંચાડે છે. 2 દિવસ પહેલા અછૂત ગામમાંથી એક ટેકરા ઉપરથી અને એક પઠાણવાડીમાંથી આમ 2 બેટરીની ચોરીની ઘટના બની હતી, તેમજ અગાઉ પણ આવી ઘટનાઓ બનેલી છે. આ ઘટનાની જાણ થતાં અછૂત ગામના સરપંચ રમેશભાઈ અને ગામના નાગરિક યાસીનભાઈએ આમોદ પોલીસ મથકે જઈ ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં જાણ કરી હતી. અછૂત ગામમાં વારંવાર બેટરીઓ ચોરી થયાની બૂમો લોકમુખે ઉઠવા પામી છે. ક્યારેક ટાવરના જનરેટરની બેટરી ચોરાઈ જતી હોય છે તો ક્યારેક સોલારના લાઇટની બેટરી ચોરાઈ જાય છે, પરંતુ હજુ સુધી આ ચોરીનો ભેદ ઉકેલાયો નથી. એકતા અને શાંતિના પ્રતિક ગણાતા આ ગામમાં આવી ઘટનાઓ ક્યારે રોકાશે તે જોવાનું રહ્યું અને પોલીસ આવા તત્વોને ક્યારે પકડશે તે પણ જોવાનું બાકી રહ્યું. મારું નામ પટેલ યાસીન છે. અમારા ગામના સરપંચશ્રી સાહેબને હું કાલે જ પોલીસ સ્ટેશન સાથે લઈને ગયો હતો. મારા ઘર પાસે જે અમીન ટેકરો હતો ત્યાં સોલર લાઇટની બેટરી ચોરાઈ ગઈ હતી. એમને સવારમાં જાણ કરી અને સરપંચ સાહેબ તરત સ્થાન ઉપર દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશને જઈને જાણ કરી પંચાયતના લેટર પેપર લખીને આપ્યું. ટોટલ અમારા ગામમાંથી 10 બેટરીઓ ચોરાઈ છે. આ ચોરને પકડવાની હું પોલીસ ખાતાને એટલી નમ્ર વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી એનો નિકાલ લાવે. અમારા ગામમાં વારંવાર સોલર લાઇટની બેટરીઓ ચોરાઈ જાય છે. પોલીસને આગળ મેં લેટર પેપર લખીને આપેલું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ટેકરા વિસ્તારમાં કેળાના ખેતરમાં ખેડૂતને સાપ કરડ્યો હોવાનો બનાવ બન્યો હતો. પોલીસ સૂત્રોના જાણવ્યા અનુસાર ભરતભાઈ ફુદાભાઈ વસાવા ઉંમરવાસ 35 નાઓ કેળાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓને સાપ કરડ્યો હતો. ભરતભાઈને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગુજરાતની અંકલેશ્વર સહિત 5 જીઆઈડીસીને ક્રિટિકલી પોલ્યુટેડ જાહેર કરાઈ. પ્રદૂષણનો આંક 80.81 આવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કાર્યવાહી કરી. કરોડોના વિસ્તૃતિકરણ અને નવા પ્રોજેક્ટો પર બ્રેક. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પરના પ્રતિબંધના અમલની પર્યાવરણ પ્રેમીઓની માંગણી. તંત્રની પીઓપીની મૂર્તિ બનાવવા અને વેચાણ ન કરવા અપીલ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવા અનુરોધ. લાંબા વિરામ બાદ ખેતીને જીવનદાન આપતા મેઘરાજા. ભરૂચ જિલ્લાના જંબુસરને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ. વાલિયા ભરૂચ અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. મોડી રાત્રિએ વરસેલા વરસાદે સવારે વિરામ લીધો. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નહીં હણીશું નવા સમાચાર. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા ડ્રીમ સિટી, ડઢાલ જીતાલી રોડ, અંકલેશ્વર.